अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। हरिपुर गिर गामने आंगने सिंगाड़ा परिवार द्वारा पितृ मोक्षार्थे भागवत ज्ञान यज्ञ नु आ उदड़ू आयोजन जेमनी पासे थी जेमनी अमृतवाणी में भागवत नु रसपान करवू ए जीवन में एक लावो थे एवा पूज्य जिग्नेश दादा एमनी अमृतवाणी में भागवत नु रसपान करावी रिया होय અને એ નિમિત્તે આજનો આ કાર્યક્રમ। આમ તો કોઈ પણ પરિવારને પિતૃ મોક્ષાર્થે ભાગવતનું આયોજન કરવું છે એવો વિચાર આવે ને ત્યાં જ પિતૃઓને મોક્ષ મળી જાય, એ ભાગવતનું પરમાણ છે। અને સુરેશભાઈ રાવળે અહીંથી ગણેશ વંદના રજૂ કરી, એમની સાથે આ તમામ વાદ્યકારો ભટ્ટ સાઉન્ડના એક સુંદર મજાના સાઉન્ડ અને હજી એક બેન આપણે અમિતાબેન પટેલ એમને પણ સાંભળવાના છે, પણ આ અમારા મિત્રે મને રજૂ કરી દીધો, પણ હકીકતમાં હું પ્રોગ્રામમાં ઉગતા કલાકારોને પહેલા સ્થાન આપું છું, એટલે ભલે રજૂ કર્યો તો હું 2-5-10 મિનિટ બોલી દઉં, પણ એમનો એક રાઉન્ડ લઈ લેવો જોઈએ, કારણ કે આ તમે એમને તાળીઓથી ખાસ વધાવજો, તમારી એક તાળી કલાકારના જીવનમાં કલાને ખીલવી દેતી હોય, એટલે એમને ખાસ સાંભળવાના છે। અને મને તો આ લાઈનમાં આવે 17 તારીખે 33 વર્ષ પૂરા થાય પ્રોગ્રામ આપું છું એને, અને ઉંમર 53 વર્ષ પૂરા થાય, પણ ભાગવતનું આ સુંદર મજાનું આયોજન અને પિતૃ મોક્ષાર્થે આ આયોજન અને એમાંય આજે જે કાંઈ રૂપિયા આવે એ ગાયોના ઘાસચારામાં વપરાવવાના હોય, આનાથી વધારે આનંદ શું હોય? તમે ભગવાન કૃષ્ણની પૂજા કરો, ભગવાન કૃષ્ણ પ્રસન્ન થઈ જાય, ભગવાન રામની પૂજા કરો, ભગવાન રામ પ્રસન્ન થઈ જાય, ભગવાન ભોળિયાનાથની પૂજા કરો, ભોળોનાથ પ્રસન્ન થઈ જાય, અરે માતાજીની પૂજા કરો, માતાજી પ્રસન્ન થઈ જાય, હનુમાનજી મહારાજની પૂજા કરો, હનુમાનજી મહારાજ પ્રસન્ન થઈ જાય, પણ એક સાથે 33 કરોડ દેવી દેવતાઓને પ્રસન્ન કરવા હોય ને તો એક ગાયને રાજી કરી દો, 33 કરોડ દેવી દેવતા પ્રસન્ન થઈ જાય। ખડક
मेहती खोलनी जो ते प्रलंबा जगदंबा नादगंबा ईश्री वदनम दड़म्बा चंद बम्बा तेज तम्बा तुम खरी वो थे हथा कम वीर हाकम बजे दातम ब्राह्मणी माई पर चो तीठ जाहिर रासनावर रमणी मा रासनावर ए रमणी जिन पेट धारी देवी काया जोग माया जनमती दमती सकर परिताप ते पग जगत सब नमती हती खमकार करती खोलली ना पत्थर गुण गातारिया ધારે એવા બાળકનું ધરતી ઉપર સર્જન કરી શકે એનું નામ માં. સિંગાળા પરિવાર આટલો બધો ફાયલો ફૂલો હોય ને તો એના માના આશીર્વાદ છે. કોઈ પણ પરિવાર આ વિશ્વમાં નામ કાઢ્યું હોય ને તો એના મા બાપને આભારી છે. એટલે સિંગાળા પરિવારને ભગવાને આપ્યું છે, હા યોગ્ય છે, સાર્થક કરી અને આ પરિવારે બતાવ્યું છે. માથી મોટો કોઈ નહીં જળધર કે જગદીશ, સૌ નમાવે શીશ, અંબા આગળ આલિયા, મા કહેતા મુખ ઉઘડે ને બાપુજી કહેતા બંધ. તમે મા બોલો મોઠું ખુલી જાય, બાપુજી એમ બોલો તો હેન્ડ બ્રેક લાગે. માં કેતા મુખ ઉકડે બાપુજી કેતા બંધ, બાપ સૂર્ય બપોરનો માં પૂનમનો ચંદ. માં અને ભગવાન બેમાં તફાવત એટલો છે મિત્રો, માં ભગવાનનો પર્યાય નથી, ભગવાન માનો પર્યાય છે. શું કામ? ભગવાનને ભજવાથી આપણી માં ન મળે, બાકી માને ભજો ભગવાન 101% મળે. આનું નામ માં. કાલને પાછો ઠેલી દે ઈ માં, મનની જાણી જાય એનું નામ માં. 6 મહિનાનું છોકરું રાતે રોવા માટે પરિવાર જાગી જાય, એને ખબર ન પડે કે આને શું તકલીફ છે. 6 મહિનાનું બાળક બોલી પણ ન શકે, પણ એની માં આવી જાય ને, ઈ માં એમ કે મારા દીકરાને પેટમાં પીડા ઉપડી, લાવો કાંગસીઓ વાટીને પાઈ દઉં. માં વાટકામાં ઓહળ ખોળે ને, એ ઓહળ્યું ગમે એ હોય, માં વાટકો હાથમાં લે, ખોળામાં છોકરો હૂતો હોય અને વાટકો પકડી અને માં એમાં આંગળી ફેરવે ને, ત્યારે આખી સૃષ્ટિની ઔષધિ આવીને વાટકામાં સમાઈ જાય. એનું નામ માં. ગમે એ ભગવાનને માનતા હોય, જાઓ હાઈવેમાંથી એક્સિડન્ટ થાય, એકે ભગવાનનું નામ ન બોલી શકો, હે માં એમ જ થાય. કૂતરું કડવા દોડે, હે માં. હા, બળદ મારવા દોડે, હે માં એમ થઈ જાય. આ કોઈ થાંપલેથી પડ્યો ને, હે બાપુજી એમ બોલ્યો, એવો રેકળ નથી. કારણ કે તાત્કાલ આવે એ માં જ આવે, બાપુજી બીડી ટેકાવીને બેઠા હોય. આ વિદ્યાર્થીને શિક્ષકે પ્રશ્ન કર્યો કે માત પિતાની વ્યાખ્યા શું? હા, તો વિદ્યાર્થીએ જવાબ આપ્યો, માતા એ સબ માતા હે, પિતા સબ પિતા હે. તાળીઓ વગાડે અનુભવી પાસે એમ. હા હા, તમે જો બાયુએ આપણી બધી વસ્તુ લઈ લીધી, બાયુનો વાદ આપણે ન કરાય, એ આપણો વાદ કરે. એ તો ક્યારેક આપણું પેન્ટે પહેરે, આપણું ટીશર્ટે પહેરે, આપણા ચશ્માય પહેરે, આપણી ટોપી પહેરે, આપણે એનું પંજાબી ન પહેરાય. હા, છેલ્લે એક બાપાનો લેંકો વહેતો હતો, એ પ્લાઝો કરીને પહેરી નાખ્યો. બોલો. હા, એક ભાઈ ને એની ઘરવાળી 3 દિવસે લોહી પીતી હતી, પ્લાઝો લઈ આવી દો, પ્લાઝો લઈ આવી દો. પગાર આવ્યો નતો. એક દી સવારમાં દાદાનો લેંકો લઈને વહી ગયો, તે પીરા કલરનો રંગ આવીને લઈ આવ્યો, તે વહુ પ્લાઝો પહેરીને આટા મારે બાપા લેંકો ગોતે. હા, બહુ રૂમક ઝુમક ત્યાંથી નીકળે, બાપા કે આ ફિટિંગ મારા લેખા જેવું છે.
પણ આવો કલર નહોતો. બાપા લેંકું ગોતે વો પ્લાઝો પહેરીને આટા મારે. પછી એના દીકરાએ બાપાને બોલાવીને કીધું કે લેંકો હવે જિંદગીમાં તમને નહીં જડે, કેમ કે આ પહેર્યો ને એ હું જ કલરવાળો કરીને લેવો છું, પગાર આવ્યો નહોતો. હા. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए. अभी हूँ घनी आशय की बात करवानो छु, आ तो तुमने खाली फाउंडेशन बांध दीधो. हा हूँ आ प्रोग्राम आपू छे ने हमणा 73 વર્ષ 17 તારીખે પૂરા થાય. મારા પ્રોગ્રામમાં મેં કોઈ દી એમ નથી કીધું કે મિત્રો વાતને તાળીઓથી વધાવી લ્યો. તાળી વગાડવાનું કહેવાનું ન હોય, વાગી જાય એ અલગ વાત છે. પછી મેં કોઈ દી એમ નથી કીધું કે હવે તમે આમાં શબ્દમાં ધ્યાન આપજો. ધ્યાન આપો જાય હું તમે કપાસ વેચવા આવ્યા છો. હા, મેં કોઈ દી એમ નથી કીધું વાતને પકડી લઈ જાઓ. હું બિલાડીને બચવું છે તમે પકડી લ્યો. હા, મેં કોઈ દી એમ નથી કીધું વાત ગમે તો તમારી, ન ગમે તો અમારી. મેં નક્કી જ રાખ્યું છે કે દીધેલો માલ પાછો નથી રાખતા, ગમે તો એ તમારી, ન ગમે તો એ વાત તમારી. હા, અને મારો પ્રોગ્રામ ફેલ જાય તો હું મોરો ન પડું, એમ માનું કે ઓડિયન્સ ફેલ ગયો છે. હવે અહીં તો માલ જ ગેરંટી વાળો, પછી ક્યાં વાત રહી. આ વોટ્સએપના યુગમાં તમે જુઓ આટલા બધા બોળી સંખ્યામાં વડીલો મુરબીઓ મિત્રો બેઠા છે, આ બાજુ માતાઓ બહેનો દીકરીઓ બાળકો બેઠા છે. આ રાઈટ છે. આ વોટ્સએપનો યુગ છે, આ કોમ્પ્યુટરનો આ યુગ છે. આ એમાંય હજી પ્રાચીન પરંપરાને જાળવી રાખી છે ને એ આ ગીરની ભૂમિ છે. આ ગીર ઘાટી ગરવો ધણી નમણા ચારણ નેશ, ભેદુ કવિ મેકરણ ભણે સર્વો સોરઠ દેશ. મેયું ગાયું મલપતી નારિયું નાજુક વેલ, ભેદુ કવિ મેકરણ ભણે એવો સર્વો સોરઠ દેશ. હાલો જાય સોરઠમાં સુખિયા થાય શરીર, ડુંગરે ડુંગરે દેવતાન પાણે પાણે પીર. આ ઈ ભૂમિ હાવજ ગામમાં આટા મારી જાય. હા, હાવજની આરે રહેવાવાળા બધા તમે બેઠા છો. મુંબઈ એક ભાઈ મને કહે સિંહ જોવાથી શું ફાયદો, કીધું આંખોના નંબર વૈયા દે. આ દોઠ હોય ને ઝીરો થઈ જાય, પગની રઘુ મોકરી પડાય વગર દવાઈએ. હા હા, જો આ મહેમાનો ટાઈમમાંથી ટાઈમ કાઢી અને સિંગાળા પરિવારના આમંત્રણને માન આપીને આવી રહ્યા છે. હજી અડતા તો હામાં મળશે. ક્યાં જવું કે હરિપુર, કીધું ન્યાથી તો અમે આવી છીએ. બસ પૂરું થઈ ગયું. હા હા, આ કાંઈ જેવી તેવી જમાવટ છે. અહીં પધારેલા તમામ માનવંતા મહેમાનો, વડીલો મુરબીઓ મિત્રો માતાઓ બહેનો અને બાળકો તમામનું સિંગાળા પરિવાર વતી હું અહીંથી સ્વાગત કરું છું. આપ બધાનું ખૂબ ખૂબ અભિવાદન કરું છું. આ મહેમાનોને માનવી ખવડા વિન ખાય, ભેદુ કવિ મેકરણ ભણે ન્યા ઠાકર રાજી થાય. અહીંયા દરરોજ આ સિંગાળા પરિવાર, હા હમણાં અમે આવ્યા ત્યારે ઘનશ્યામભાઈ મળ્યા તો પહેલા એ પૂછ્યું ભાઈ ભોજન પ્રસાદ લઈ લીધા ને. હા, હું એ કે મહેમાનોને બધાને જમાડવામાં નહોતો, એટલે મૂળ તો ખવડાવીને ખુશી થાવું. આ આ એવો પરિવાર છે, કેટલાયને મહેમાન ન આવે ને તો ન પાવે, અને ઘણા એવા હોય કે મહેમાન આવે તો ન પાવે. હા, ઉનાળાના તડકામાં ખાટલા નાખીને માંડવા આવી છે ભાઈ, હું તો ને તે 2:30 વાગે 4 મહેમાન આવ્યા. રામ રામ, કે રામ રામ, લે ગધેડીને અટાણે અટાણે શેમ આવ્યા. એ કે દોઠની બસમાં, લે એ ગધેડીની આ ટાઈમે આવી ગઈ. હા, એક વાર ગધની કે ગધેડીની મારી ઘરવાળી ઘીરે નહીં, ગધેડીનો છોકરો ઘીરે નહીં, ગધેડીના મહેમાન આવ્યા. ત્યાં છોકરો આવ્યો, એલા કે તું ગધેડીના ક્યાં ગયો તો, એક વાર તારી માં ગધેડીની ઘીરે નહીં, એક વાર ગધેડીના મહેમાન આવ્યા, જા જા એ કે ગધેડીનું દૂધ લેતો આવ્યો. હા, તે છોકરો પાછું આવ્યો કે દૂધ ખલાસ થઈ ગયું, લે કે ગથેડીનું દૂધ થઈ રહ્યું. તો મહેમાન કે હવે ગથેડી ના તું પી દે, અમે જાય છે. હા, મહેમાન વહી ગયા. બોલો, પણ મહેમાનોને ખવડાવીને ખુશી થાય એવો આ પરિવાર છે. એટલે આગળ ઉપર લોક સાહિત્યની હાસ્યની ઘણી વાતો હું સંભળાવવાનો છું. મારા પ્રોગ્રામમાં હું કાયમ કહું છું કે કલાકાર હસતો હોવો જોઈએ. કૂતરું કોઈ ગળી ગયું એમ બેઠો હોય ન હાલે.
कलाकार हसतो होवो जोईए, कलाकार सस्तो होवो जोईए, समाज न बोलावी शके એટલો કલાકાર મોંઘો ન હોવો જોઈએ, અને સમાજ ગમે ત્યારે નચાવી શકે એટલો સસ્તો પણ ન હોવો જોઈએ. કલાકાર હસતો હોવો જોઈએ, કલાકાર સસ્તો હોવો જોઈએ, કલાકાર લોક હૃદયમાં વસતો હોવો જોઈએ. એને કાર્ડ ન રાખવું પડે, લ્યો આ અમારા જેવું કામ હોય તો કહેજો આ કાર્ડ, આ એ લોકોના હૃદયમાં હોવો જોઈએ, લોક હૃદયમાં હો વસતો હોવો જોઈએ. અને કલાકાર ઉગતા કલાકાર આવે, નવોદિત કલાકાર આવે એના માટે ખસતો હોવો જોઈએ. એને પહેલાં હવે તો સિસ્ટમ સારી આવી ગઈ છે, મોબાઈલથી પણ મોટર ચાલુ થઈ જાય, હા ખાલી ખાવાનું જાય છે, હા બાકી બધી વ્યવસ્થા બોલો. હા લગ્નમાં તૈયાર કરવા એ બાયુને જો બીજી બાયુ આવે, હા હા લગ્ન ગીત એ નકર આપણે કર્ણન કર્ણ જ બધા ગાતા હો, હા આ તો હવે એ બંધ થઈ ગયું. લગ્ન ગીત ગાવાય બીજા બાયુ આવે, જેના છૂટાછેડા થઈ ગયા હોય એ ગીત ગાતા હોય, ડાયા થઈને રહીજો કે તમે તો રહ્યો પ્રથમ. આ થઈ ગયું ભાઈ તમારું, હા આ તોય હું વચ્ચે વચ્ચે હાકું છું, એનું હાલે ને આપણું હાલે, હા મારે આ બધા વાજિંત્ર હોય તોય હાલે, ન હોય તોય હાલે, કારણ કે ક્યારેક ન હોય શું કરવું. એમ હું અમેરિકા ગયો તો ખાલી એમને બે દુહા બોલીને 3 કલાક બોલ્યો, આખો ટિકિટ શો પૂરો કરેલો મેં, અને કોઈ પણ વાજિંત્રની એમાં ખામી ન લાગે. હા કલાકાર રોજ મૂડમાં જ હોવો જોઈએ. હા તમે આટલું આયોજન કર્યું ને ટાણે અમે કે આ જ મને મૂડ નથી, તારા સારું કાલ વાહડા ખોડવાય. હા અને આ આમ તો આ કાર્યક્રમમાં અમારે વિપુલભાઈ કોરાટ અહીંયા ઉપસ્થિત છે, એ સિંગાળા પરિવારમાં ઘનશ્યામભાઈના એના ખાસ સ્નેહી છે, ધનરાજ ફાઉન્ડરી ને સુનિલભાઈ ડોબરિયા અને ક્રિષા કાસ્ટિંગ વિપુલભાઈ કોરાટ જે આ ઘર ઘંટીના થાળા બનાવે, ઘંટીના થાળા એ બહુ સારા બનાવે છે, અને લાંબો એવો જણ. એકવાર બસમાં એક ડ્રાઈવરને કંઈક ચીઠી દેવાની હતી, મેં વિપુલભાઈને મોકલેલા, બસ ઊભી રાખી બોલે તે આમ ચીઠી આપી કે નીચે ઉપાડ્યો, તો વિપુલભાઈ કે હું નીચે જ ઊભો રહું, બોલા એમને એમ કે અથે ચડ્યા એટલો લાંબો જણ. એક દુહો છે, આજ આનંદ આજ ઉછરંગ આજ નેનું માથલ કોઈને એ જુઓ સાખી હરિપુર ગામમાં નાગર નરસિંહ જ્યાં નાતિયો નેહમાં સંપદા પામ્યો જ્યાં સુદામો એ વીર ગાંધી દયાનંદ જ્યાં નીપ જ્યાં સંતિ અને સતી નો ઈ વિષામો ગામ ગામે ઉપસ્તંભ પુકારતા નારી નરવીરની ગાથવરણી એ અમારી ભારતી ભૂમની વન તનિયા વળી ધન્યા હો ધન્યા સૌરાષ્ટ્ર ધરણી તું ધન્યા હો ધન સૌરાષ્ટ્ર ધરણી. એક જગ્યાએ અમારો કાર્યક્રમ હતો, હજી સુરેશભાઈ રાવળ મેળ કરતા ત્યાં એક ભાઈ આવ્યા, એ કે પેલો મોસંબીનો રસ સંભળાવજો, કીધું એ કસુંબીનો રંગ કહેવાય, અને તું કીધું ઘેરે જ વયો જઈએ, હા હા તારા માટે નકામો. સવારમાં વેપારી દુકાન ખોલી દે, એક બેન ઊભા હતા, વેપારી કે બોલો બેન, તો વેપારીને ઘકલાવો મીંડે બોલો, એ કે આવી કાળીને બાડી બાઈનો હું ફોટો રાખ્યો દુકાનમાં,
કઈક હારીભાઈ નો ફોટો રાખતો હોય તો વેપારી કે બે ની ફોટો નથી અરીસો છે, ત્યારે ખબર પડી ઈના ઈ દેખાતા હતા, પછી કઈ લીધું નહીં, ખેંખટિયા કરી ગયા. હા, હમણાં ચૂંટણીમાં એક બાપા મતદાન કરવા ગયા ને તો બુથ ઉપર બેઠો તેને પૂછ્યું કે તારી કાકી મતદાન કરી ગઈ કે? હા, હમણાં જ ગયા. તો કે ગધની 10 વર્ષથી ભેગી નથી થતી. હા, હું આ મતદાન કરવા આવું ત્યાં મત આપી નીકળી ગઈ હોય તે ઓલો કે તમે ભેગા નથી રહેતા? તો કે ના, એ ગુજરી ગઈ અને 12 વર્ષ થયા. હા, તોય મતદાન થતું બોલો. હા, એક બાપાને મેં પૂછ્યું કેમાં મત આપ્યો? મને કે મેં તો ઈએમ મશીનને આપ્યો, હવે એને દેવો હોય ને દે. હા, એક બેન એના ઘરવાળાને કહેતા હતા, આપણી સગાઈ થઈ ત્યારે એ કે તમે મને ફરવા લઈ જતા, મોલમાં શોપિંગ કરવા લઈ જતા, હા હોટલમાં જમવા લઈ જતા, પિક્ચર જોવા લઈ જતા, લગ્ન થયા એને 7 વર્ષ થયા પછી કાં નથી લઈ જતા? તો એનો ઘરવાળો કે ગાંડી ચૂંટણી પૈતા પછી એ કે પ્રચાર ન હોય. હા, આમાં વડીલો બેઠા પાઘડીઓ વાળા ટોપીઓ વાળા, એને પૂછો એમના લગ્ન થયા એ લોકો જોવા નહોતા ગયા? હા, એના વડીલોએ નક્કી કર્યું, ત્યાં હા પાડી દીધી, બંધ બાજી રમી ગયા. હા, અને ખોઈલું ને તો બધાને ત્રણ એકા નીકળ્યા. આ જોઈને લઈ આવ્યા એને જોકર ભટકાણા. ઓ ચિંતાના દુઃખ આવ્યો હોય નીકળે, આથી ગળામાં ગાળિયા નાખ્યા હોય ન નીકળે. હવે તો છોકરા જોવા જાય એટલું નહીં, છોકરીઓ છોકરાને ઘેરે આંટો મારે કે આ મકાન તારું છે બકા, પછી બકા ભલે બકાલું વેચતા હોય, આ મકાન તારું છે બકા કે? હા, તો કે દસ્તાવેજ બતાવો, કારણ કે આ ન્યાય ગાળિયા નાખી આવ્યા ને. હા, એક છોકરો 17 જગ્યાએ જોવા ગયો, બધાએ ના પાડી, તો 18મી જગ્યાએ ગયો ને, તે છોકરી ચા લઈને આવી કાળીને કુબડીને ચીબલા જેવું નાખને, તો એમ કે આ ના નહીં પાડે, પણ ચા પી લી તો વડીલો બહાર નીકળી ગયા કે તમે 2 મિનિટ વાત કરી લ્યો. હા, તે વડીલો બહાર નીકળી ગયા, છોકરી ઓલા છોકરાને કે સોરી તમે દુઃખ ન લગાડતા, તમે મને પસંદ નથી. ત્યાં ઓલો રોવા માંડ્યો. હા, છોકરી ગળગળી થઈ ગઈ, એ કે આવડો મોટો સમાજ છે, આવડી દુનિયા છે, રોવામાં તમારું ગોઠવાઈ જાય. ઓલો કે હવે તારા જેવી કાળીને કુબડી એ ના પાડી, બીજા કોણ હા પાડે? આમાં મારા તો ગ્રીન મેરેજ થાય. ગ્રીન મેરેજ એટલે કે આ લીલ પૈણ્યા ભાઈ. આહા, કેવો અટણનો આ યુગ છે. એક ડોશીમાં પાવડાનો હાથો લઈને બાપા વાંહે ત્યાં, અમે આડા ફરી ગયા, કીધું રહેવા દો નહીં, મને કે મૂકી દો એ કે બાપાને રોયાને પાડી દેવો. પણ મેં કીધું વાંધો શું છે? અરે મને કે મને જેમ ફાવે એમ ગાળ્યું દે છે, અને હું ગાળ્યું દઉં કાનમાંથી મીટર કાઢ નાખે છે. હા, તો અમારે મને કે ગાળ્યું કોને? તને સાંભળાવ્યું? મૂળ બાપો ગાયું નતો સાંભળતો, એ એને વાંચો હતો. હા, એટલે આ વડીલો બેઠા એને કહું ઘેરે તપી જાય, કડીક નીપરું છે ને સાંભળી લેવું, આ વાંચો ન આવે. એક બાપા લાકડી લઈને આખા ઘરમાં હે દોડેલા, તમે પકડી લીધા શું છે? મને કે મૂકી દો પાડી દેવા બધા. મેં કીધું છે હું? મને કે સાંભળો, હું નાનો હતો ત્યારે એ કે મોટા ભાઈ ને બા બાપુજી ને કહેતા, બે સાનું મુનો તને આમાં ખબર ન પડે. તો કે હું છાનું થઈ જતો ગઈ છે, આપણને ખબર નહીં પડતી હોય કે આવા મને કે મેં 20 વર્ષ કાઢ્યા, 25 વર્ષ લગ્ન થયા ને, તો મારી ઘરવાળી કે તમને ન ખબર પડે બે છાનું મુના. તો કે મને એમ થયું કે નકામ ઘર ભાંગે એના કરતાં હાલો છાના મુના બેહી. એ કે હવે મને 80 વર્ષ થયા, દીકરાની ઘેરે દીકરા રમે છે, હજી આ જ કહેતા હતા તમને આમાં ખબર ન પડે, તઈ મને ખબર પડશે કે દી કે. હા, કોઈ પણ પરિવારમાં કોઈ પણ સમાજમાં વડીલ હોય ને 80 વર્ષ હો વર્ષ કે 107 વર્ષના હોય, એ વડીલોને પૂછી જોઈજો, કોઈ દી એને ગઢપણનો થાક નથી લાગતો, મહેનતનો થાક નથી લાગતો. થાક શેનો લાગે? કે દીકરાને ઘીરે દીકરા રમતા હોય ને પરિવારના કોઈ એમ કે તમને ખબર ન પડે,
થાક વડીલોને એનો લાગે કે ખબર નહોતી પડતી એટલે જ હાથીપણા કરીને આને મોટા કર્યા, નહીતર પેલા પૂરમાં પધરાવી ન દે આને. હા, ધરતીથી વિશાળ આપણા માટે કોઈ હોય તો આપણી માં છે, અને આપ કરતા આપણા માટે કોઈ ઊંચો હોય ને દુનિયામાં તો એ આપણો બાપ છે. બેને રાજી કરી દો, 33 કરોડ દેવી દેવતા પ્રસન્ન થઈ જાય. હા, એક કામચોર ઓ આવી ગયેલી એક ડોશીમાં, હા તો એ કામ ન કરે, ડોશી પણ કામ કરાવી રાખે. તો માં દીકરાએ આઈડિયો કર્યો, ખબરમાં બા હું હાવેણું લઈને વાળવા માંડું ને, તમારે હાવેણો પકડી લેવો, મૂકી દે બેટા, તારું કામ નહીં, લાય હું વાળી નાખું. તારે કેવું, ના હું વાળી નાખું. એમાં હો આવીને કે ને, લાવો હું વાળી નાખું, હાવેણો દઈ દેવો. આવું માં દીકરાએ પ્લાન કરેલો. તે સવારમાં ઓલો હાવેણો લઈને વાળવા માંડ્યો, તેની બા દોડે, રેવા દે બેટા, તારે ન વળાય, તમારું પુરુષનું કામ નહીં, લાય હું વાળ નાખું. ના બા, આ ઉંમરે તમારે ન વળાય, લાવો હું વાળ નાખું. આવું બોલતા જ બે ત્યાં હોવે બારી ઉકાળી, ફ્રીજમાંથી ગુલ્ફી નીકળે એવું મોટું નીકળ્યું. હા, એ કે એક દી બા વારે, એક દી તમે વારી નાખો, આમાં હું કારો દેકારો કરો. લે મૂળી એને તો વાળવું જ નથી. હા, મારા ગામની બાજુમાં મારો એક મિત્ર છે પ્રેમજીભાઈ, હવે એના છોકરાનો સંબંધ જોવા ગયો ગામડે. હા, મને વાત કરતો, મને કે દીપભાઈ મકાને નરિયા ટીંગાતા હતા અને છોકરી કાંઈ અમને ગમી નહીં, પણ કે અમે ચા પી, એટલી વાર સમાજ છે બેહવું જ પડે, ચા પીતો. તો કે દીકરીનો બાપ મને પૂછવા માંડ્યો, તમારા રાજકોટમાં મકાન છે? તો મેં કીધું હોય જ ને, ક્યાં લતામાં? તો કે તમારા ફળિયામાં જ અમારે નેવા પડે છે. બોલો કે મારે ક્યાં છે? તે કાકા તારે ન હોય કે મારે ક્યાંથી હોય, હાલો જય શ્રી કૃષ્ણ. કીક મારીને પ્રેમજીભાઈ વૈયા ગયા, બોલો. હા, અને એક મહત્વની વાત એ છે કે આ અત્યારના આ યુગમાં જીવવા જેવો જમાનો છે, કોઈ વડીલોએ દીકરી વળાવતી હોય કે દીકરીનો સંબંધ નક્કી કરતા હોય ત્યારે એમ ન કોઈ દિવસ કહેતા કે અમારી દીકરી કામ નહીં કરે. હા, કામ કરવું જ જોઈએ. અને અત્યારે ક્યાં એટલું કામ છે? વડીલોને પૂછો, વૈજ્ઞાનિક યુગ નહોતો, 20 માણસનો પરિવાર હોય, એક એક મણના દરણા દળે, અને કુએ પાદરમાં બેડું સીચણીનું ડોલ લઈ અને પાણી ભરવા જાય, ગાયું ભેહું દોવે, શિરામણ થઈ જાય, અને શિરામણ કરી લે એટલે પુરુષની આરો હાર ગાડામાં બેસી જાય અને વાળીએ ખેતરે કામે વહી જાય. હાઈ જે પાછા આવે ગાડું લઈને, પુરુષ બળદ બાંધી નિરણ નીરે અને બજારમાં વહ્યો જાય, બાઈક ઘંટીએ દળે, પાણીના 2-5 ફેરા ભરી આવે, ગાયું ભેહું દોવે, વાળું તૈયાર થાય, આખો પરિવાર વાળું કરે ને છેલ્લે એ બાઈ વાળું કરે, એને સ્ત્રી ન કહેવાય, બાપ અન્નપૂર્ણાનો અવતાર કહેવાય, આખા પરિવારને ખવડાવીને ખાય, આખો પરિવાર હુઈ જાય છેલ્લે એ બાઈ હુવે. આ હુવે છેલ્લે જાગે હવની મોર. આ એ જમાનામાં પતિ પત્નીને કજિયા ન થતા, કારણ કે ટાઈમ જ ન રહેતો. હા, અટાણે એનું 5% કામ નથી. બોલો, ચાપ પાડે ટાકું ભરાઈ જાય. હા, કપડાં ધોવાના વોશિંગ મશીન આવી ગયા, હજી 3 વર્ષ જવા દો, એવડા મોટા વોશિંગ મશીન આવશે કે પુરુષને લુગડા હોતા મશીનમાં નાખશે તો બખડાંગ બખડાંગ કરીને બહાર કાઢશે. આ નવાઈ જાય, લુગડા ધોવાઈ જાય, ઇસ્ત્રી થઈ જાય, કોઈને ઘેરે જઈને કહેવું મારા ભાઈ ક્યાંક બેહો મશીનમાં નાખ્યા. હા હા, કેટલી સારી સુવિધા. હા, આપણે ત્યાં ટુઆલ નેપકીન નહોતા, ટુઆલ નહીં, નેપકીન નહીં. અરે, દીકરાને ઘીરે દીકરા રમતા હોય એવડો પુરુષ હોય અને એના 80-90 વર્ષના હોય તો એ વાળું કરીને માના ઓટણે હાથ લૂછી નાખતા અને દીકરા માના ઓટણે હાથ લૂંચતા ને, એનું માને ગૌરવ હતું. એ જમાનામાં દીકરા 80 વર્ષના થાય ને કદાચ 122 વર્ષના માજી થયા હોય ને તો એનું કોઈ દી અપમાન ન કરતા. આ ટીસ્યુ પેપર આવ્યા ને પછી માનું માયતમ વયું ગયું. હા, હવે તેડવાનું ક્યાં છે? ઓલા છકી એમ લઈને જતા હોય, છોકરું એવું હોતું હોય, આપણે એમ થાય કે આના ઉપર કુટુંબ નભતું હોય છે. હા, હવે તો શેડા કાઢવાને ચીપી આવશે, આમ ફટ દઈને લઈ લેવાનું. હા હા,
હા, મારો પ્રોગ્રામ હતો તો એક બેન નાનકડું બાળક મારા ખોળામાં બિહાડી, મને કે પ્લીઝ એક ફોટો લઈ લો. અરે મેં કીધું બેન અમારે બીજા કપડાય ભેગા ન હોય અને આ તમારા ફૂલકાનું નક્કી હોય. હા ને, અમારે કીધું આ જ રમાડવા હોય તો ઘેરે ન રહી, અમારે છે એમ. હા હા, એવો સેલ્ફીનો ને આ વોટ્સએપનો યુગ આવ્યો, એક ડોશીમાંનો જીવ લેવા જમાવ્યા. હાલો મારી, આ લિસ્ટમાં તમારું નામ છે, લેવા આવ્યા છે કે બે મિનિટ ખમો. તો કે જમરાજા કે બે મિનિટમાં તમે શું કરી લેવાના? અરે કે સ્ટેટસ મૂકી દઉં, આઈ એમ ટ્રાવેલિંગ ટુ યમલોક. હવે યમલોકમાં જાય એને સ્ટેટસ મૂકું હું, બોલો. હા હા, નનામી નીકળે ચોકમાં સેલ્ફી લેતા હતા. હા, અને લખો એ કે ડેડી ઇઝ ડેટ આફ્ટર ડેટ. હા, મારે કેવો જમાનો. હા, વોટ્સએપનો કોમ્પ્યુટરનો આ યુગ છે, પણ જોતા પૂરતો યુઝ કરવો. હા, એક બેન હાથમાં કાંઈ બંગડી કાંઈ નહીં અને આટા મારતા હતા, એને હાવું કે બેટા હવારમાં અડવા હાથ ન રખે, કે બા હમણાં જ મોબાઈલ હતો પણ ચાર્જિંગમાં મૂક્યો. ઓલા બંગડીનું કહેતા, બોલો. હા, આને કોણ સમજાવે? એક બાપા એના છોકરાને કહેતા હતા, હાલે કે 50 રૂપિયા વાળ કપાવવાના ને 50 વાપરવાના, દો વાળ કપવી નાખ, આ કાનમાંથી કડી કાઢી નાખ. પણ કે ફેશન છે, હોળી ફેશન, કે હાલે 200 વાળ કપવી નાખ, કાનમાંથી કડી કાઢી નાખ. કેમ? એ કે બેનને જોવા આવે છે, એનો પાછો ફોન આવે કે નાની બેબીનું કરવું હોય તો બોલો. કેટલા ફેશનમાં ઉતરી ગયા. હા હા, અમુક બાયુના મોટા તમે જોવો ભેંસના વાહા જેવા હોય, શક્કર વક્કર ડોળા, એક ડાબલી મહી સાંજી હોય, પાવડર તો એટલો બધો લગાવ્યો હોય, આપણને એમ લાગે જાણે લોટના ડબ્બામાં કૂતરી મોઢું નાખીને ભાગી. પાછા વાતો કરે, હું તો પાણી ભરીને આવું, તમારા ભાઈ હામું હામું જોયા કરે, હવે જોતા નથી, આને જળજળી આવી ગયા. હા, અમુક પુરુષના મોઢે ચાવડીને ચડિયા જેવો હોય, રાતે દાંત કાઢે ત્યારે ખબર પડે કે હામો કોક ઊભો છે. હા, એવા કાળા. અને વળી એના લગ્ન થતા હોય ને વરરાજાની માં કે માર દીકરાને પીઠી ન ઉકળી, ટોકાઈ ગયો. હવે કીધું આ હાથ પેટીનો પાકો કલર, હવે આને પીઠી લાગે, પીઠીને ઢગલામ દર્દી દાટી દો તો ન ઉકળે, આનો કલર પીઠીમાં ન બેસી જાય ઠારું. આને કલરના ડબલા મગાવીને પીછા મરવો, પીછા મરવો. હા, તોય વરાજો માંડવે જાય, બાયું ગીત ગાતા હોય, સીતાને તોરણ રામ પચાર્યા, હવે રામ આવ્યા કે રીછડું. હા, એક ભાઈને લગ્ન થયા ને તે રાજકોટ કાલાવડ રોડ ઉપર હાલ્યા જતા બે, એમ ચોકમાં મદારી ખેલ નાખીને બેઠો, મદારી ઢોલકી વગાડે, વાંદરી ડિસ્કો કરે. હા, આવડો આ ઉપો રહ્યો, પછી એની ઘરવાળીને ઉભું રહેવું પડે, થોડાક રૂપિયા ઉડાડે, નવા હવા લગ્ન થયા હોય પાઇટ ઉઠામણના પડ્યા હોય ને. કલાકમાં ખેલ પૂરો થયો, માણસો હાલતા થઈ ગયા, મદારી સામાન પેક કરતો હતો, તોય ઓલો ત્યાં ઊભો છે. હવે એ ઊભો એટલે એની ઘરવાળીને ઊભું જ રહેવું પડે. ઊભા ઊભા મદારી ને કે ભાઈ આ વાંદરી કેટલા રૂપિયાની લીધી? મદારી થામું ન જોયું, તો સામાન પેક કરતો હતો. એ ભાઈ તને કહું છું આ વાંદરી કેટલા રૂપિયાની લીધી? મદારી હામું ન જોયું, બાજુમાં જઈને ખંપે હાથ મૂકીને કે તમને કહું છું આ વાંદરી કેટલા રૂપિયા લીધી? તે મદારી હામું જોઈને કે મેં તને પૂછ્યું. હા, વાળું કરીને બે પતિ પત્ની હિંડોરે બેઠા હતા, વાતો એ ચડ્યા, બાઈ કે આ પુરુષ ગુજરી જાય એ ક્યાં જતા હોય છે? તો કે એ બધા વૈકુંઠમાં જાય. તો એની ઘરવાળી કે ન્યા વૈકુંઠમાં શું મળે એને? તો કે ન્યા એને અપ્સરા વરે. બહુ સારું કહેવાય કે બાયુ ગુજરી જાય એ ક્યાં જાય? કે એ સ્વર્ગમાં જાય. કે ત્યાં એને શું મળે? તો કે એને વાંદરું મળે. તો બાઈ દાંત કાઢતી કાઢતી કે તમારે પુરુષને કેવું સારું? અહીંયા અપ્સરા, વાંય અપ્સરા, અમારે તો વાંય વાંદરું. હા, તમે જો બાયુને 500 રૂપિયાથી માંડીને 35,000ની હાળી લઈ દો, પેરી પેરીને જૂની થાય ને, એના ગોદડા બનાવીને આપણને ઓટાડે, આપણા લેંકાના પોતા કરી નાખી.
પગ લૂછણિયા ને પછી કે તમારા ભાઈ હાવ લેવાતા જાય, કીધું લેવાતા જાય આખું ઘર પગ કહીએ જાય અહીં. હા, એની હાળીઓને ગોદડા બનાવીને આપણે ઓટાડે, આપણા લેંકાના પોતા કરે, પગ લૂછણિયા કરે, એમ છતાંય કાપડ વતે બકાલું ભરવાની થેલી કરે, એમાં મૂરા નાખીને જતા. એટલે રેવા દો, કીધું આ હા બાયુમાં અદભુત બુદ્ધિ છે, એટલે દરેક સ્થિતિમાં બાયપાસ રોડ છે. ક્યાંય બાયપાસ જોયું? હા, બાયપાસ ભાઈના પાસ. હા, પુરુષને પતિ કહેવાય, સ્ત્રીને પત્ની કહેવાય. હા, પતિ ગયા, પતિ થયા એ પતિ ગયા, બચી ગયા એ બાજપાઈ થયા. અટલ બિહારી બાજપાઈને કોઈએ કીધેલું તમે લગ્ન કરી લ્યો, તો કે અડવાની ના પાડે છે. એટલે લાલકૃષ્ણ અડવાની. હા હા, પણ અત્યારે કેટલો સારો યુગ આવ્યો છે. હા, એ જમાનામાં કામ બાયુ દીકરીઓને માતાઓને હતું ને, એનું 25% અત્યારે કામ નથી. હા, તો એ જમાનામાં એટલી મહેનત કરતા છતાં કોઈ આત્મહત્યા ન કરતા. અત્યારે આટલી સુવિધા છે તો શું કામ આત્મહત્યા કરવી જોઈએ? હું તો એમ કહું છું કે 84 લાખ અવતાર પછી એક અવતાર માનવનો મળે છે, કદાચ તડકા સાંયે સુખ દુઃખ આવી જાય, પણ કોઈ આત્મહત્યા ન કરવી. સુખ દુઃખ આવે હરિની ઈચ્છા વડે, તમે મનને રાખો ધળે. સુખ દુઃખ આવે એ તો હરિની ઈચ્છા વડે. હા, હવે સીતાજીના પતિ જ રામ હતા. હા, રાધાજી તમે જો, આ લોકો રુક્ષ્મણીજીને એ કેટલા દુઃખી થયા. હા, તો કદાચ આપણો ઘરવાળા હિસાબે થોડુંક દુઃખ ખમવું પડે, ખમી લેવું. હા, અટાણે દી હગાઈ નક્કી થાય ત્યાં કે અમારી દીકરી કામ નહીં કરે, કીધું આથી ખાઈ તો લે ને. હા, જીવવા જેવો યુગ છે, રહેતા આવડે તો સુવર્ણ યુગ છે. સારા ભારત દેશમાં 15-17 પ્રાંત સર્વથી સરમળ છે અમારી ગુણવંતી ગુજરાત. ગુજરાતમાં મજા આવે એવી વર્લ્ડમાં મજા ન આવે, એમાંય આપણું સૌરાષ્ટ્ર અને એમાંય આ ગાંધી ગીર. હા હા, 94ની સાલમાં લેન્ડલાઇન ફોન હતા, જ્યારે મોબાઈલ નહોતા એ વખતે હેમંતભાઈ ચૌહાણનો મને લેન્ડલાઇનમાં ફોન આવ્યો. મને કે ધીરુભાઈ, માનવ ઉત્થાન સેવા સમિતિ આપણને અમેરિકા બોલાવે. મેં કીધું તમે જાઓ, મારે નથી આવવું. મને કે કેમ? મેં કીધું હું 4 ગુજરાતી ભણેલો માણસ, વિઝામાં ખબર ન પડે, પ્લેનમાં ફોર્મ ભરવામાં ખબર ન પડે. મને કે અમે ભેગા છીએ ને, તમારે ચિંતા કરવાની હોય આવો. હું એગ્રી થઈ ગયો અને અમે મુંબઈ વિઝા લેવા ગયા. 7 વાગ્યા અમે ફોર્મ ભરીને લાઇનમાં ઊભા હતા. આ તો આપણે વિદેશ નથી જતા એટલે એમ લાગે કોઈ નથી જતો, ન્યાય બસ સ્ટેન્ડ જેવો ટ્રાફિક છે. હા, સમંદરમાં કેરી નથી એનો અર્થ એવો નથી એની સફર કોઈએ ખેડી નથી. અમે 7 વાગ્યા લાઇનમાં ઊભા હતા ને, 12:15 વાગે વારો આવ્યો. પહેલું જ નામ હેમંતભાઈ ચૌહાણનું બોલ્યા. હેમંતભાઈ ચૌહાણ ગયા બારીએ, વિઝા મળી ગઈ. બીજું નામ ભરતપુરી ગોસ્વામી તબલાવાદક, એનું નામ બોલ્યા, ગયા વિઝા મળી ગઈ. ત્રીજું નામ વજુભાઈ પરમાર મંજીરાના માણીગર, એનું નામ બોલ્યા, ગયા વિઝા મળી ગઈ. બીક મારી, મારો વારો છેલ્લે આવ્યો. હા, આપણી પાસે ટ્રેનમાં ટિકિટ હોય ત્યારે ટીટી નથી આવતા, ન હોય તો આવે ટિકિટ બતાવો. હા, ટોયલેટમાં એક ભાઈ ગયો ને ટ્રેનમાં, તો બધા મુસાફર હરખા હોય, કોઈક અજળ અંદર લખીએ હોય છે કે વાંચનાર ગધેડો છે. નાનાથી વંચાઈ ગયો તો મગજ તપી ગયો, પાણીનું પોતું મારીને ભોહી નાખ્યું, લખ્યું કે લખનાર ગધેડો છે. હવે કીધું આ ઈનું ઈ થયું, આ વાંદરી પાનું કહેવાય, પોઈન્ટ ન હોય તો ખોલી નાખે. મારી દીક, મારો વારો છેલ્લે આવ્યો. મારું નામ છેલ્લે બોલ્યા, મિસ્ટર થીલુભાઈ. હું તો ગયો અહીંયા, હવે અંગ્રેજ અધિકારી ઇંગ્લિશમાં બોલે, હું ગુજરાતીમાં બોલું, તો એકબીજા હિમજા નહીં. અમારા રાજકોટમાં કેટલાય કર્ણાટકથી પૈણી આવ્યા છે, એ હાહુ હોવું હજી બાયતા નથી.
કારણ કે ડોશી દેશીમાં થબથબાટી બોલાવી લઈએ, વહુ એની પાછામાં બોલાવી લઈએ, એક બીજા સમજીને બપોરે ભેગા જમીને સમાધાન કરી નાખે. હા, પછી એને દ્વિપાસીને બોલાવ્યું. એટલે ત્રીજો એક માણસ આવ્યો, મને એમ થયું કે આ મારી પાસે સમજશે, સાહેબની પાસે સમજશે, મારી પાછા સમજી સાહેબને ઇંગ્લિશમાં કહે, સાહેબની ઇંગ્લિશ પાછા સમજી અને મને ગુજરાતીમાં કહે. પણ મને વિચાર આવ્યો કે હાવ તડપદી કાઠિયાવાળી પાછા કદાચ આને અઘરી પડે. હા, મેં કીધું થોડુંક હિન્દી બોલું તો કાંઈક ઈઝી પડે, તો કરડી મરડીને હિન્દી બોલવાનો મેં પ્રયત્ન કર્યો. હું બોલ્યો, અમેરિકા જાને કા હે, માથે કીધું હે મારી દીવાને. હા, તે ઓલા એ દ્વિપાસીએ સાહેબને ઇંગ્લિશમાં કીધું, સાહેબે ઇંગ્લિશમાં એને કીધું, એને પાછું મને હિન્દીમાં કીધું. મને કહે સાહેબ બોલતે હે અમેરિકા જાને કા મકસદ ક્યા હે. મેં કીધું સારું પ્રોગ્રામનું કહું તો કદાચ નાય પાડે. તો હું બોલ્યો એક પ્રસંગ મેં જાને કા હે. વળી એને એને કીધું, ઓલા એને કીધું, એને પાછું મને કીધું, સાહેબ બોલતે હે ક્યા પ્રસંગ હે. અરે કીધું ઉસકો બોલ દો ખોરા ભરાત હે. અને સાહેબ હું જાણે યા ખોરા ભરત ક્યા હોતા હે ખોરા ભરત. મને કે સાહેબ બોલતે ખોરા ભરત ક્યા હોતે હે. અરે મેં કીધું ઉસકો બોલ દો ઉસમે રાંધલ માં કા લોટા તેલ ના પડતા હે ઓર ઘોડા ખૂંદ ના પડતા હે. એને એમ કે ઘોડો ખૂંદવો વાળો ભારતમાં આવડો આ એક જ હશે એમ, અને આને વિઝા નહીં આપી તો અમેરિકામાં ગુજરાતીનો પ્રસંગ બગડશે. મારા પાસપોર્ટમાં પહેલો સિક્કો અમેરિકાનો લાગ્યો, 6 મહિનાની વિઝા. હા, લોસ એન્જલસ ને ન્યૂજર્સી ન્યુયોર્ક ને શિકાગો ને સિનસિનાટી ને ઓરલાન્ડો ને ફ્લોરિડા ને સાન ફ્રાન્સિસ્કો ને વોશિંગ્ટન ને બોસ્ટન ને એરલાન્ટો ને ડલાસ ને કનેડિકટ વિન્સર ને આટલા સિટીમાં પ્રોગ્રામ આપ્યા મેં. પછી બીજી વારે અમેરિકા ગયો ને ઇંગ્લેન્ડ ગયો ને સિંગાપુર ગયો, બહેરીન ગયો, શારજા ગયો, ચીન ગયો, ટેબિટ ગયો, 3 વાર દુબઈ ગયો, 1 વાર મસ્કત ગયો, હજી વિઝા લેવા નથી ગયો. આ વિદેશ જવાનું થાય ને મારો પાસપોર્ટ એજન્ટને આપવું, પાસપોર્ટમાં જાય તરત સાહેબ જો યા ખોરા ભરત વાલે દે દો ઉસકો દે દો. આપણું ખોરા ભરત ન્યા સુધી હાલી ગયું. હા, તમે જો આપણા લગ્ન થાય ત્યાં ઉકેળી બિહારે, લગ્ન થઈ ગયા પછી ઉકેળી ઉઠાડે ને અહીંયા છે, બાકી કાંઈ નથી. હા, એક બેન એના ઘરવાળાને કહેતી હતી, ઉઠો મારે મોડું થાય છે, ભાખરી કરવી છે, ચા કરવો છે, ઉઠો. તો એનો ઘરવાળો હૂતો હતો કે હું ક્યાં ગેસ માથે હૂતો છું, કરી નાખ ને, મને તો હૈકે હુવા દે. હા, અને પુરુષને જગાડવા તો ઉઠો ઉઠો ન કહેવું. આ સુરતમાં એમ કહેતા ઉઠો ઉઠો, આ ઉઠ્યા જાગો એમ કહેવું. હા, એક ભાઈ મને કહે સવારમાં મને ઉઠવાનું મન નથી થતું. તો મેં કીધું પછી તું શું કહે, એ કે પછી મને મને વિચાર આવે કે હું નહીં ઉઠું તો આખી પેઢી ઉઠી જાય. આવો વિચાર આવતા ઉઠીને કામે વયો જાઉં છું. હા, કીધું આ બહુ સારું કહેવાય. હા, 3 જણા એક દી બોલો રોડમાંથી રાતે રોતા હતા, અમે ગાડીને બ્રેક મારી, હું કામ રોવો તો પી ગયેલા. એ કે હમ દઈને પીવડાવે, બહાર નીકળીને બીવડાવે. મૂળીને પાયો તો એ ગાડી લઈને વહી ગયા ને, આને કે દીકરા હવે જો પોલીસના હાથમાં આવી જાય હું ઝપટ બોલે. અમારા એડ્રેસ એ કે અમે ભૂલી ગયા. તો મેં વળી કહી દીધું, કીધું પોસ્ટ ઓફિસે વૈયા જાઓ ને એ પુગાડી દે, કાગળ પુગાડી દે, તમે જીવતા છો એ બરાબર. રાતે 3 વાગે એવડે પોસ્ટ ઓફિસે ગયા છે. હા, અને તાળા તોડીને અંદર ગરતા હતા ને પોલીસ આવી ગયા, એક એક ધોકો માર્યો. એક જણો કે મારો માં, બીજો કે મારતા નથી સિક્કા મારે છે. સિક્કા વિના ટપલ થોડી પૂગે. હા, પેલા તો સાહેબ પીએસઆઈ રોડ ઉપર ઉભા હોય ને, જેટલા વાહન નીકળે ને દારૂ પીધો કે ના સાહેબ, તો પોલીસ ની કે આનું મોટું હોય. હા, તો મોટા પોલીસ ને હું કહેવાનું બોલો. હા, એક પોલીસે તો રાજીનામું આપી દીધું, એ કે ભાઈ મારે નોકરી નથી કરવી, આ કોકના મોટા હુંકીને મને એક તો એલર્જી, શરદી નથી મટતી. એ કે હા, એક રિક્ષાવાળો નીકળ્યો, દારૂ પીધો કે ના, હુંકાનું મોટું મોઠું હુંકીને પોલીસે 100 રૂપિયા રિક્ષાવાળાને આપ્યા કે આ બ્રશ ને કોલગેટ લેતો જાય છે. હા, હુંકવા તો અમારે નહીં ક્યાં.
એ રાજીનામું આપ્યું, કાગળ ઉપર ગયો ગ્રહ પ્રધાન પાસે. પછી એને ફારફેર કર્યા, પછી આ મોટું હૂંકવાનું રહેવા દો, કાચની ભૂંગળી કાઢી. હા, એ ભૂંગળી લઈને ઉપાડી. હવે સાહેબ, એક દી પીએસઆઈ સાહેબને ઉભાડા, ઉભા હતા ને ટેમ્પાવાળો નીકળ્યો, રોક્યો, દારૂ પીતો. ના રે ના સાહેબ, એ કે સાહેબ પીવાનું વારો નથી આવતો, એમાં દારૂ કંઈ પીતો હોય. ફૂંક માર્યામાં કેમ કે દારૂ પીતો હોય છે તો આમાં ભૂંગળીમાં લાલ લાઇટ થાય. ટેમ્પાવાળું કે અરે સાહેબ, મને ફૂંક મારતા આવડે નહીં, મેં ચાય કોઈ દી ફૂંકીને નથી પીધો, આમાં મારે કેમ ફૂંક મારવી? તો પીએસઆઈ કે એવું કાંઈ ન હોય કે આમ કરીને આમ ફૂ. પીએસઆઈ ફૂંક મારી, લાલ લાઇટ થઈ. હા સાહેબ ભાગી ગયા. હા હા, અને ટેમ્પા વાળે બીજા ગેરમાં નાખીને સીટ નથી બીજી કોથળી કાઢી. બોલો, હા નીકળી ગયો. 35 વર્ષ પહેલા એક ભૂરીઓ ભારતમાં આવેલો. હા, હમણાં 35 વર્ષ પછી પાછો ભારત આવ્યો, 3 ભૂરીયા બીજા ભેગા લેતો આવ્યો. એરપોર્ટ ઉતરીને બહાર નીકળી અને ભૂરીએ ધૂળની ચપટી ભરીને સુગંધ લીધી. ભૂરીઓ બોલ્યો, 35 વર્ષ પહેલાં ભારતની માટીની સુગંધને સોયડમ હતા ને, એવા સુગંધને સોયડમ હવે નથી. મેં કીધું, તે ઉપાડ્યો એ પોદળો છે. આ બાજુથી ચપટી ભેર, આ માલ ફરી ગયો, માલ ફરી ગયો. ભારતની માટીની સુગંધને સોયડમ હજી એવા જ છે. હા, ચંદન હે ઈસ દેશ કી મીટી, તપોભૂમિ હર ગામ હે, હર બાલા દેવી કી પ્રતિમા, અહીં બચ્ચા બચ્ચા રામ હે. એને અમદાવાદમાંથી બુલેટ પાડે લીધા અને ભારતના નકશા ભેગા, ડિશનરી. હા, અને સોમનાથ દાદાના દર્શન કરવા જતા હતા. પૂરિયા અહીંથી નીકળ્યા હોય કંઈ ગુજરાતી ગાયડું ન દેવી, તમને એમ કે ન સમજે, પણ એના ભેગી ડિશનરી હોય, ગાયડું દીધી હોય, એનું સામેનું વાંચીને કલાક પછી બાથવા આવે. હા હા, હવે એ સોમનાથ દાદાના દર્શન કરવા જતા હતા અને હું દાદાને દર્શન કરી અને નીકળ્યો. ભજો હોય ભોળાને ફૂલ છાબ ભરે, તો પીળું સોનું પહેરવાન ચતુર નારી ઘરે. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ વર્ષો પહેલા સોમનાથ આવેલા, મંદિર જર્જરિત થઈ ગયેલું. આ દર્શન કર્યા અને એક માણસે એટલું કીધું સરદાર સાહેબને કે આ મંદિર યવનોએ અનેક વખત તોડ્યું. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ એટલું બોલ્યા કે સ્થાપત્યના પથ્થર તોડવાથી ધર્મ થોડો તૂટી જવાનો છે. હું પ્રતિજ્ઞા લઉં છું કે આ મંદિર ફરીવાર ભવ્ય અને ભાતીગર થાય. અને ટ્રસ્ટ કર્યું, જાવ આજે સોમનાથ સુવર્ણ આકાર લઈ રહ્યું છે. 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ, 12 જ્યોતિર્લિંગમાંથી સ્વચ્છ જ્યોતિર્લિંગ એટલે આપણું સોમનાથ, દરિયો જેના પગ પખાડે છે. હા, હું ભોળાનાથના દર્શન કરીને આવતો હતો ને ઓલા ભૂરી અદાતા હતા, તે જેતપુરની આગળ એક ગામડાના પાદરમાં અમારા ગાડીવાળા ભાઈને મેં કીધું, અહીં હું ગાડી પાદરમાં રાખો, ચા પાણી પી. તે ગાડી ઊભી રાખી, હું ઉતરો તો હોટલવાળો ઓળખી ગયો. મને કે ધીરુભાઈ સરવૈયા કે નહીં? મેં કીધું હા. મને કે ટીવીમાં બહુ જોયા. કીધું આજ બહાર નીકળી ગયા છે. મને કે બે સ્પેશિયલ ચા બનાવી દો. એને ચા બનાવ્યો, મને આપ્યો. હું ચા પીતો હતો ને ઓલા ભૂરી આવ્યા બુલેટ લઈને, ગોળીઓ ચડાવી, કુરકુરિયાને વેફર ને 94 ટીંગાતું બધું. ભૂરીઓ દુકાનવાળાને કે ઓટીશ ધીશ, તો દુકાનવાળો એમ ન સમજો, પણ આંગળી લાંબી કરે એટલે એને એમ થયું કે આ જોઈએ છે. દુકાનવાળો કે 94, તો ભૂરીઓ કે 1 પીસ 94. તો ભૂરીયાને પડીકું તોડીને દુકાનવાળાએ આપ્યું 94. તે 94નું પેકિંગ તોડ્યું પૂરીએ. ત્યાં એક બાપા બાજુમાં આવીને ઊભા રહી ગયા, મોટામાં ફર્નિચર નહીં, હા દાંત નહીં. તે પૂરીએ 94ની ચપટી ભરી અને દાદાને આપી. દાદાએ મોટામાં નાખ્યું 94. પછી ભૂરીએ પૂછ્યું કે ધીસીસ 94? દાદા કે 99. તે દુકાનવાળા એ ભૂરીઓ બાઈ થયું કે આ 94 જ નથી, તું શું કામ કે છે આ 94? તારા દેશના દાદા કે 99. પછી હું ઊભો થઈને ગયો, ભૂરીઓએ કીધું સાચો છે. દુકાનવાળાને કીધું તું સાચો છો, બાપાએ સાચા છે. મને કે કેમ? મેં કીધું એના મોટામાં દાંત નથી એટલે બાપા કે 99, બાકી આ છે 94 એવી 100% હું ખાતરી આપું છું. માન સમાધાન થયું. હિમજા વિના બાધે ને,
હા, એના કડીકમાં સમાધાન ન થાય. અમારે રાજકોટમાં એક ભાઈનો ભત્રીજો દુબઈથી આવ્યો હતો, તો એના કાકા કે તારે કાકી કે સાંભળતી નથી બરાબર, આપણે બેરામીટર લેવું છે. તો એનો ભત્રીજો કે કાકા આમ તો તમે પહેલાં ચેક કરી લ્યો કે કેમ કે અત્યારે કેટલી રેન્જથી કાકી સાંભળે છે એ પ્રમાણમાં આપણે મીટર લઈ. તો કે એ ખબર કેમ પડે કે ઘેરે જાઓ બપોરે ફળિયામાં ઉપર એને બોલવું, હા, અને ન સાંભળે તો ઓસરીને કોર ચડીને બોલવું, ન્યાથી ન સાંભળે તો રહોળા પાસે જઈને બોલવું, ન્યાથી ન સાંભળે તો રહોળામાં જઈને કાનમાં કહેવું. એટલે અત્યારે હું સ્થિતિ છે એ ખબર પડે. હા, એના કાકા ગયા ફળિયામાં ઉભા રહીને કે શેનું શાક કર્યું છે, અવાજ ન આવ્યો, ઓસરીને કોર ચડી ગયા, શેનું શાક કર્યું છે, અવાજ ન આવ્યો, રહોળાના દરવાજે પોગી ગયા, શેનું શાક કર્યું છે, અવાજ ન આવ્યો, તે રહોળામાં જઈને કાનમાં કે શેનું શાક કર્યું છે, તેની ઘરવાળી કે ચાર વાર તો કીધું રીંગણાનું. ત્યારે ખબર પડી મૂળ ભાફો જ બેરો હતો. હા, હજી બેરા મીટર આને લઈ દેતો. વાહ, આમ બે ફરમાઈશું છે એ આપણે લઈ લેવું. હા, તમારે તમારો આનંદ એ અમારો નિજાનંદ. એકવાર અમારો કાર્યક્રમ અને એક ગામડાના પાદરમાં અમે પૂગ્યા, અહાડ મહિનો, વરસાદ ધરતીના ખોળે મહેમાન થયેલો, નદી બે કાંઠામાં જાય, કેવો વરસાદ. માણસો પૂર જોવા આવેલા, અમે એક ભાઈનો પગ સ્લીપ થયો, આ લહેરો પડ્યો પૂરમાં, તણાતો માણસ તણખલું પકડે આમ જાવા મારે જતો હતો, એમાં એક માછલી હાથમાં આવી ગઈ, તણાતા તણાતા માછલીનું પકડીને કાંઠે ઘા કર્યો કે તું તો બચી જા, મારું થવું એમ થાય. હવે મેં કીધું આ તું તો મર્યો, આને મારતો ગયો, સમજાવ વિના દાને ન કરાય. હા, પણ આ ભાગવતનું આયોજન છે ત્યારે એક વાત તમને કહી દઉં, નાગર નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં સંપદા પામ્યો જ્યાં સુદામો, વીર ગાંધી દયાનંદ જ્યાં નિપજા સંત અને સતીનો ઈ વિહામો, ગામ ગામે ઉપા સ્તંભ પુકારતા નારી નર વીરની ગાથ વર્ણી, ભારતી ભૌમની વંદુતની આવડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. સુદામાને ગોરાણીમાં બહુ આગ્રહ કર્યો કે ઘરમાં કાંઈ નથી, બાળકો રાબ વિનાના બેસા, તમારો મિત્ર સોનાની દ્વારકાનો રાજા છે, જાઓ. છોકરાનું નામ પડ્યું અને સુદામા દ્વારકા આવ્યા.
દ્વારપાલ રોકે છે, ક્યાં જવું છે કે દરબારગઢમાં કોને મળવું? કૃષ્ણને, કેમ? કે મારો બાળપણનો મિત્ર છે, બાળ સખો છે, સાંદિપની ઋષિના આશ્રમમાં અમે હારે ભણતા. ધક્કો માર્યો દ્વારપાળે કે પહેરવા સારું ધોતિયું નહીં, હોનાની દ્વારકાનો રાજા આનો મિત્ર હોય? સુદામા પડી ગયા એટલું નહીં, આંખમાંથી આહુડા પડી ગયા. સુદામા એટલું બોલ્યા, કૃષ્ણ અહીંથી નીકળે તો કહેજો કે પોરબંદરથી સુદામા નામનો એક બ્રાહ્મણ આવ્યો હતો, નાય મરી ગયો. એક દ્વારપાળને એમ થયું કે સાચું હોય તો હોય, વાત કરવી જોઈએ. દરબાર ગઢમાં જઈ અને વાત કરી, સુદામા નામનો એક બ્રાહ્મણ આવ્યો છે, કૃષ્ણનો મિત્ર છું એવો દાવો કરે છે. કવિ કાગબાપુ લખે છે કે સુદામા શબ્દ કાને પડ્યો, ભગવાન દોડ્યા ઉઘાડા પગે. કે વાત સાંભળીને વાલો એ દોયા ગીરધારી એ કમજીએ લીધો સુદામાન તેડી રે એ આસુરા ખડક્યા આંખ મારે અષ્ટપ્રાણ દોડ્યા. કે અમે દ્વારકા આવ્યા પછી કેટલાય મોંઘા મહેમાન આવ્યા, પણ ભગવાન ઉઘાડા પગે દોડે, માથે મુગટ પહેરવાનો વખત ન રહ્યો, એવડો મોટો મહેમાન કોણ આવ્યો? જોવા ગયા ને ત્યાં તો સુદામાને પહેરવા સારું ધોતિયું નહીં, કાણાળે પડેલો કછોટો, પહેરવા ન મળે પોતળી, અને આ બાજુ સોનાની દ્વારકાનો રાજા ભેટી ગયા. મારો બાપલીઓ આવ્યો, મારો વિહામો આવ્યો, મારો વાલીડો આવ્યો, ખંભે બેહાળી લીધો સુદામાને. હા, દરબારગઢમાં લઈ આવ્યા અષ્ટપટરાણીને. ભગવાન કહે છે કે આ ભૂદેવને નવડાવો. હા, અને ભગવાન સુદામાના પગ ધોવા બેહી ગયા. કે અંગડા ઘસે છે એ અષ્ટપટરાણી ખાડે પ્રભુ પાવલાણી નવડાવે છે. રુક્ષ્મણી પાણી રેડે, પણ ભગવાન સુદામાના પગ ધોવા હેઠા બેઠા ને, એ પગ ઉપર પાણી ન રેડવું પડ્યું. શું કામ? કે કૃષ્ણની આંખના આંસુડાથી સુદામાના પગ ધોવાઈ ગયા. સિંહાસન ઉપર બેહાડ્યા સુદામાને, એક ફૂલ ચડે એક ફૂલ ઉતરે. આ દ્રશ્ય એવું લાગ્યું, કોણ દ્વારકાનો રાજા છે એ નક્કી ન થઈ શકે. સુદામાને આ જાહો જલાલી જોઈને ત્યારે એને વિચાર આવ્યો કે હું અહીં તાંદુલ લેતો આવ્યો છું, પણ આવી જાહો જલાલી આને ઘેરે તાંદુલ કોણ ખાય? અહીં તાંદુલ ન કટાય, પોટલી છુપાવવા માંડ્યા. ભગવાન કરી ગયા. આ ભગવાન કૃષ્ણ કેવા છે? કવિ દાદબાપુએ લખ્યું છે કે કૃષ્ણ દયાળુ કેવો છે, તું સૌને ભાવે તેવો છે તું, રસિકને રસનાયક લાગે, કપટીને ખલનાયક લાગે, ગોપને ગોવાળો લાગે, સુરાને તું સુરો લાગે, કાયરને તું કુળો લાગે, નંદને પારસનો કટકો, કંસને કાળજડે ખટકો, યશોદાને પુત્ર સવાયો, દ્રૌપદીજીને માળી જાયો, ગોપી કેરો માખણ ચોર, ઓલી રાધાને મંડળાનો મોર. આપ કરતા મોટો લાગે ને વામન થી એ છોટો લાગે, અણુ થી એ ઝીણો ઝીણો, અગ્નિ થી એ ઉનો ઉનો, હેમાળા થી શીળો શીળો, પાણી થી એ ભીનો ભીનો, વેપારીને મોંઘો લાગે, ગરાગને તું હોંઘો લાગે. આ દુનિયાનો વેપારી કૃષ્ણને ખરીદી ન હગે. હા, ગરાગને તું હોંઘો લાગે, એના ગરાગ કોણ? ભોજલરામ હોય, જલારામ બાપા હોય, રામ બાપા હોય, મીરાબાઈ હોય, તુકારામ હોય, કબીર સાહેબ હોય. હા, એની એના માટે હોંકો. વેપારીને મોંઘો લાગે, ગરાગને તું હોંકો લાગે, અભિમાનીથી ના ઊંચકાતો, એક તુલસીના પાને તોડાતો. બોડાણો વાલની વાળી મૂકે અને પલું અધેર થઈ જાય. અભિમાનીથી ના ઊંચકાતો, તુલસીના પાને તોડાતો. હા,
शेष थकी ये ना समझा तो वेद थकी ये ना देखा तो ई गोपी नी मटकी मा हमा तो गोकुल नी गोपी पान भूली गई हा लियो गोरस एना बदले बोलवा मंडी लियो कनैयो एनी मटकी माथी भगवान कृष्ण डोकू काटी दांत काटता था कि आज आ वेचे नी अमारे वेचाई जाऊ मेघ करता है कालो कालो चांदलिया थी पन रूपाड़ो फूलरा थी हलवो हलवो गरवा थी गरवो गरवो अरे पंडित ने भणेलो लागे संतो ने हाव हेलो लागे कोई ने बुद्धि ठरेलो लागे पेरावे शब्दों ना जामा कवि करे केटलाय उधामा सौनु भरणू स्वीकारी लेतो पण मायला भेद न कोई ने के तो आ कृष्ण करी गया ए हूँ छुपाओ सुदामा કાંઈ નહીં ના જોવા દે આંચકો મારી અને પોટલી તાંદુલની ભગવાને લઈ લીધી ગાંઠ છોડી ખાલી તાંદુલનો તો બાપ સુદામાનો ભારો પર ભાવ હતો મુઠ્ઠી ભરી ભરી અને ભગવાન બુકડા મંડ્યા ભરવા તાંદુલના એક બેન ત્રીજા બુકડે રુક્ષ્મણીજીએ હાથ પકડી લીધો કે હા પ્રભુ ઈ કે એટલા અમારા સારું રાખો આ વાત તાંદુલની નહોતી એ સમજી ગયા હતા રુક્ષ્મણી કે ભગવાન આ બુકડે બુકડે તાંદુલ ખાય છે ને એ સંપત્તિ દે છે બધાય તાંદુલ ખાઈ જાય તો આ હોનાની દ્વારકા ઉલડીને પોરબંદરમાં સુદામાના ઝૂંપડાની જગ્યાએ થઈ જાય અને ઝૂંપડા ઉલડીને આ દ્વારકામાં આવશે કાંડું પકડી લીધું હમણાં બેને ગાયું મારું વનરા વનશે રૂડું વૈકુંઠ નહીં આવવા નરસિંહ મહેતા એ લખ્યું છે હા નહીં આવું નંદજીના લાલ શું કામ કે સ્વર્ગના લોક તો છે અતિ કુળા મારા વ્રજના લોક છે રૂડા આ નરસિંહ મહેતા ખોટું બોલે હા આ કાલ હવારની જ વાત કરો આ બિલખામાં હા માં ખાલી સંપત્તિ દેતા તો એવી ખબર પડી બીજા બુકડે હાથ પકડી લીધો રુક્ષ્મણીજી આ દેવલોકના માણસો આવો અહીંયા કાઠિયાવાડમાં બિલખામાં આ સંપત સુદામાને આપતા રોકે રુક્ષ્મણી તોય પણ પુત્ર ખાંડીને પીરસી દે એ અમારા કાઠિયાવાળી કોઈ સંગાવતી ચેલૈયાને ખાંડતી તોય કોઈ હાથ નો પકડ્યો કે બાવા હારું આવા દીકરા ન મરાય જલારામ બાપા ફતેપુર ગયા ને ભોજલરામ બાપા પાસે કે ભગવાન રામના દર્શન કરવા માર્ગ બતાવો ભોજલરામ બાપા કે જલા વીરપુર યોજા ટુકડો ચાલુ કરી દે ટુકડો ન્યા હરી ઢુકડો તારે રામને ગોતવા નહીં જવો પડે ટુકડો ચાલુ કરજે તને ગોતતો ગોતતો રામ તારા આંગણે આવશે વીરબાઈ મયાન જલારામ બાપાએ ટુકડો હાલતો કર્યો ને ભગવાન સાધુના રૂપમાં આવ્યા અલખ નિરંજન કરીને ઉભા રહ્યા જલારામ બાપા કે બોલો બાપા બાપુ બોલો તો કે મારું શરીર થાકી ગયો સેવા કરવા તારી નારી આપી દે દાનમાં વાત કરતા વાર લાગે બાવળું જાલી અને વીરબાઈ માનું જલારામ બાપાએ દાન કર્યું જલિયાણ નારી જાંચવા હરિવર આવ્યો હોય કર ગ્રહી દે હરખથી એ અમારા કાઠિયાવાળી કોઈ વીરબાઈનું બાવળું જાલીને આમ દાન કર્યું ને ત્યાં સત્તાધારની જગ્યામાં વગર વગાડ્યા મેળે મેળે નગારા વાગવા માંડ્યા ઝાલરું વાગવા માંડી આપા ગીગાની હાજરી તેલીએ જઈને કીધું કે એને વગાડતા નથી ને આઈથી નગારાને ઝાલર કેમ વાગે આપા ગીગાની આંખમાં જળજળી આવી ગયા હરખના અને એટલું બોલ્યા કે બાપ આજ વીરપુરમાં જલિયાણે મોતીડું પરોવી લીધું એના હરખના આ ઝાલરને નગારા વાગે છે હા ભોજન પીરસે ભાવથી ભૂતની ભલપું જોઈ એ મરદ પટાતર માંગળો એ અમારા કાઠિયાવાળી કોઈ અમથા કાઠિયાવાળીના દુવા થોડા કહેવાય હા સુદામાને ન્યા ભગવાને રોક્યો ને બોલો ઘરે કાંઈ નહોતું એ ભૂલી ગયા આ પુરુષ પ્રકૃતિ છ મહિના થયા કે હું આવ્યો એને કેટલો ટાઈમ થયો 6 મહિના તો કે રજા આપો ભગવાન કે હું ક્યાં ના પાડું હા હા સુદામાં ભૂલમાં પીતાંબર ભગવાનનું પહેરેલું રહી ગયું ને હાલતા થયા ભગવાન કહે સુદામાં પીતાંબર કાઢી નાખો તમારું ધોતિયું પહેરી લ્યો હા એમ થયું કે આ હોનાની દ્વારકાનાનું મન આટલું હાંકડું પણ સુદામાં પછી રાજી થયા કે સારું થયું કૃષ્ણએ માગી લીધું નકર હું અયાચક બ્રાહ્મણ છું મારું ન માગવાનું વ્રત તૂટી જાત હા પાછું જૂનું ધોતિયું પહેરી લીધું દરવાજા સુધી વળાવા ગયા સુદામાં દેખાણા ત્યાં સુધી ફણા ફળ થઈને ભગવાન જોતા હતા અને રોતા હતા તો કોઈએ કીધું કે બિચારો અહીં આવ્યો અને 6 મહિના રોકાણો ઘીરે કાંઈ નહોતું એના છોકરાઓનું શું થયું હોય છે
તે રોતા રોતા ભગવાન કે એના છોકરાનું શું થાય, અહીં દરવાજે સુદામાને મેં બથમાં લઈને ભેટ્યો ને, ત્યાં એના દુઃખ દાળીદરને ભાંગીને ફૂકા કરી નાખ્યા. એ તો હિંડોરા ખાઈટી હિચકે છે. તો કે તમારે કહેવું જોઈએ ને, બિચારો દુઃખમાં ગયો તો નિરાયતે જાત ને. તો કે ન કહેવાય. કેમ? કે જે મારા ભગત ન માગવાનું નિયમ લઈને બેઠા હોય ને ભગવાન, કે એના માટે મેં નિયમ રાખ્યું છે કે એને દેવું પણ કેવું નહીં, મેં આપ્યું છે. તો કે હાલીને કહીએ ફુગત, એકાદી બગી મોકલી હોત ઘોડા ગાડી તો ભોગી જાત ને, કે બગી નહીં હું તારું તો 8 ઘોડા જૂતે હોનાનો રથ મૂકવા જાય. તો કે કેમ ન મોકલો? કે બસ નહોતું બેહાડવું. કે એક બાજુ તમે વખાણ કરો છો, એક બાજુ આમ કેમ કહો છો? ત્યારે ભગવાન એટલું બોલ્યા કે આ બ્રાહ્મણ એટલો બધો પવિત્ર છે કે એ જે ભૂમિ માથે પગ મૂકે એ ધરતી પાવન થઈ જાય. મારી દ્વારકાની ભૂમિને મારે પાવન કરવી હતી ને, એટલે એ ભૂદેવને મેં હાલીને મોકલો છે. હા, અને એટલે કવિ કાગ લખે છે, કે કાગ કે ઘણા દીવી ત્યાં એવી ડાલી દીવીપ રે, એ પ્રભુ દીની પાસે કાંઈ ન માગ્યું રે, એ ધન ધન એની ધારના રે જી, પ્રભુજીની પાસે કાંઈ ન માગ્યું. આનું નામ મિત્રતા કહેવાય. હા, બે મિત્રો ડેમે નાવા ગયા, એક કાંઠે બેઠો તો ને એકે ધૂબકો માર્યો, તે ડૂબવા માંડ્યો, દેકારો કરવા માંડ્યો, બચાવ બચાવ, મને તરતા નથી આવડતું. તો કાંઠે બેઠો હતી કે તરતા મને નથી આવડતું, હું ક્યાં રાયડું નાખું છું, શાંતિથી મરી જા મોટા. અને મેં તો નક્કી કર્યું છે કે તરતા ન આવડે ત્યાં સુધી કે પાણીમાં પગ ન મૂકવો, તે તરતા હું લોટના ડબ્બામાં શીખવું. હા હા, અમુક વાતો વિચારવા જેવી. હા, ખ્યાલ ન આવે. બોલો, નવા હવા મોબાઈલ આવ્યા ને, તો એક ભાઈ મોબાઈલ કર્યો, કોણ બોલ રહા હે? કે ઉધર છે કે મેં બોલ રહા હું. યાર કમાલ હે, ઇધર છે ભી મેં બોલ રહા હું, ઉધર છે ભી મેં બોલ રહા હું. હવે કીધું રેવા દે, હા નકામું છે. ખાણમાં મોબાઈલ પડી ગયો, ભેંસ ગરકી ગઈ હતી, તે દોવા બેઠીને કોકનો ફોન આવ્યો તો અંદર ધરણાટી બોલી, ઠેકડા ઠેકડ્યો, બોકેણું દૂત ને રેલમ છેલમ. હા, પછી ઓલા એ મોબાઈલ વાળાને ફોન કર્યો કે આવું થયું શું કરવું. હા, તો કે ટાવર ન આવતો હોય ત્યાં વૈયા જાઓ. હા, પછી રિંગ ન વાગે, આપણે લેન્ડલાઈન ફોન આવ્યો, એ બાયું લાજ કાઢીને વાતો કરતા. હા હા, કહી દઈશ, હા કહી દઈશ. કીધું કોઈની લાજ કાઢું? કે મારા જેઠનો ફોન હતો. કીધું એ ક્યાં વાયર હોંહરવા જોવે? કીધું હા હા. કેવો આ યુગ છે, વોટ્સએપ ને મોબાઈલનો આ યુગ છે. બોલો, હા આ તો આ ચાઇનાની કંપની છે, એટલે એ મોબાઈલનું નામ ઓપ્પો ને વિવો છે. ચાઇનાની કંપની એટલે, હા બાકી ગુજરાતની કંપની હોત ને તો એનું નામ હોત ભોપો ને જીવો. હા હા, કેવી જમાવટ થઈ. હા, પણ બધી વસ્તુ કોમ્પ્યુટરમાં ન આવે. વરસાદ વરવા મળે, કોમ્પ્યુટર વાળાને બેહાળો કેટલા ફોરા પડ્યા, ગણ ન ગણી હગાય. અરે આકાશમાં તારોડિયા ઉગ્યા હોય અને તમે કોકને બેહાળો કોમ્પ્યુટર લઈને કે કેટલા તારા ઉગ્યા ગણી દે, ગણી ન શકાય. શુકામ? આસમાન કે તારે કોઈ ગીન નહીં શકતે, અરે કિસ્મત કી રોટી કોઈ છીન નહીં શકતે. લોકો તમારા હાથમાંથી લઈ જાય, કિસ્મતમાં જ નહીં. અમારા રાજકોટમાં એક ભાઈ નળિયાવાળી દુકાન સામે મોટો મોલ બન્યો, તો મોલવાળાએ બ્લેક બોર્ડ માર્યું, બધાએ ભાવ લખેમાં પેલો જ ભાવ, શુદ્ધ ચોખ્ખું ઘી 500 રૂપિયાનો કિલો એવું લખ્યું. દુકાનવાળાએ બીજેથી નાનું બોર્ડ મારીને એને લખ્યું, શુદ્ધ ચોખ્ખું ઘી 400 કિલો. તે મોલવાળો વાંચી ગયો, બીજેથી એને 400 કર્યા, તે દુકાનવાળાએ 300 કર્યા, 500માંથી 50 રૂપિયાનો કિલો ઘી કરી નાખ્યું. મોલવાળાએ બે માણસોને મોકલા, દુકાનવાળા સમજાવો કે નાની નળીવાળી દુકાન, અમારે આવડો મોટો મોલ, અમારા સામે હરીફાઈમાં ઉતરો
તાગશે નહીં, કયો હરીફાઈ બંધ કરી દે. તો ઓલા ગયા કે મોલવાળા ભાઈએ મોકલા કે શું કે આ ઘીની હરીફાઈમાં તમે ઉતરી ગયા, ભાવમાં 500 રૂપિયા હતા કિલ્લાના, એ 50 રૂપિયા સુધી લઈ ગયા, તમે આ બંધ કરો હરીફાઈ, એને એ મોટી પાલટી, મોટો મોલ, તમારે નળિયાવાળી દુકાન, તમે એના સામે તાગશો નહીં, ટક્કર નહીં લઈ શકો. દુકાનવાળો કે કહી દેજે મોલવાળાને 3 પેટી જ નમતું નહીં દે, હજી 50 રૂપિયાનો કિલો ઘી કરશે તમારે મફત, એ મોલવાળો મફત ઘી આપશે તમારે, 1 કિલો ઘી માથે 100 રૂપિયા નમતું ન દે. ઓલા ગયા ભાઈ તો 3 પેટી ટક્કર લેવાના, તો કે એનું શું કારણ, કે એ કંઈ પૂછ્યું નથી, કે જાઓ પૂછી આવો. વળી પાછા આવ્યા મોલવાળા શેઠે મોકલા, બોલો ને, તો કે 3 પેટી તમે આને સામે હરીફાઈમાં ટક્કર લેવો, એનું કારણ શું? તો દુકાનવાળો બીડી બે પીતા પીતા કે તમારો મોલ છે કે ના, કે એ જાણવું હોય ને તો મોલવાળાને આવવું પડે, ભલે અબજોપતિ હોય, ખરબ ખરબવાળા હોય, અમુક કામ હાથે જ કરવા પડે. કે વાહામ ખંજવાડે આવે ને તો હાથે જ ખંજવાડવું પડે, નોકરને ન કહેવાય, આવે ક્યાંય ને ઓલો કહે ક્યાંય. ઓલા તો ગયા કે ભાઈ એ જાણવું હોય તો એને કીધું મોલવાળાને મોકલવું આવવું પડે, તો કે લાવો હું જાઉં. હવે ક્યાં નળિયાવાળી નાની દુકાન, ક્યાં મોટો મોલવાળો શેઠ, એ આવ્યો કે હું જ મોલનો માલિક ભાઈ, કે બોલો ને, તો કે તમે 3 પેટી યાર અમારી સામે ઘીની ભાવની હરીફાઈમાં ઉતરવાના, એનું કારણ શું? દુકાનવાળો કે એ જાણવું કે હા, તો 5 લાખ રૂપિયા લેતો આવે મફતમાં ન કહેવાય. ઓલાને એમથી કોઈ રહ્યા 5 લાખ, પણ આ 3 પેટી ટક્કર લે એનું કારણ શું? તો ઘેરે ગયો, 5 લાખ રૂપિયા લઈ આવ્યા, ગાલ્યો આ 5 પેટી રૂપિયા, હવે કયો 3 પેટી અમારી સામે હરીફાઈમાં ટક્કર લેવો એનું કારણ શું? તો ઓલો બીડી પીતો પીતો કે ભાઈ હું ક્યાં ઘી વેચું છું, હું તો બોર્ડમાં લખું છું ખાલી, 3 પેટીમાં અમે ખાતું નથી, વેચતા છું, અને હવે તો કે 7 પેટી ટક્કર લેવું. અટાણ સુધી તો કડકાઈ હતી, હવે તો 5 લાખ આવી ગયા તારા. હા વયો જા, આ ગામડામાં જો કોઈ બીમાર ન પડે, ચોખા દૂધ દહીં ઘી, હા ગાયનું ઘી છે પીળું હોનું, મલાઈનું ઘી ચાંદી, આજ વનસ્પતિનું ઘી ખાઈને દુનિયા પડી ગઈ માંદી. ચોખા દૂધ દહીં ઘી હતા ને, હા ગામડામાં એક ડોક્ટરે દવાખાનું કર્યું, તે ખેડું ગયો. ડોક્ટર કે બોલો ભાઈ, તો કે મને પીંડીમાં બહુ દુખે છે, દબાવવું એટલે, તો કે દબાવો તો જ દુખે કે એની મેળે મેળે દુખે? તો કે પીંડી દબાવું ને એટલે બહુ દુખે છે, પણ શું કામ દબાવવું જોઈ, હખણો બહેની, હા આવા નવા આયલા આવે, લાવ 150 રૂપિયા, શું અહીંયા દબાવવાની જરૂર છે? તે વગર દવાએ 150 લઈ લીધા. બોલો, એક ભાઈ વળી એના બાપુજીને લઈને ગયા, બાપુજીને બરોબર કાને સંભળાતું નથી. તો ડોક્ટર કે કેટલી ઉંમર બાપુજીની? 80 વર્ષ થયા. 80 વર્ષ તે એને હું ગાડ્યું સાંભળવી જ, હા આવા નવા આયલા આવે, લાવ 150 રૂપિયા, એને કાઢી મૂક્યા. એક જુવાન ગયો, એ કે હું બસમાં બેહું ને તો મને ચક્કર આવે, પણ શું કામ બેહું જોઈ, છકડા કેટલાય જાય બુદ્ધિ વિનાના, આવા નવા આયલા આવે, લાવ 150 રૂપિયા, હા. તે 2 વર્ષમાં સાહેબને 2 માળનું મકાન ને 80 ગાડી ને હરામ કોઈને દવા દેવી, ખાલી હા એટલું કહીને 150 લઈ લે. હા તો ખેડૂત अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को
हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।